नमस्कार विद्यार्थी मित्रों, आज आपणो विषय छे सामाजिक विज्ञान धोरण 10। आगळना विडियो में आपणे जमीनना प्रकार विषे चर्चा करेली, जेमांथी चार जमीनना प्रकार विषे शीखी गयेला। राती जमीन, कांपनी जमीन, काळी जमीन अने लेटेराइटनी जमीन। त्यार पछीनी बीजी चार जमीन बाकी हती। कुल भारतनी अंदर 8 प्रकारनी जमीनोनी प्रकार पाडवामां आवेला छे, जेमांथी आपणे चारनी चर्चा करी हती, परंतु बाकीनी चार बाकी हती। तो आगळ जोईए, त्यार पछीनी पांचमी जमीन छे रण प्रकारनी जमीन। तो आ रण प्रकारनी जमीन एवुं कहे छे, सूकी अने अर्धसूकी आबोहवावाळी परिस्थितिमां जोवा मळे छे, ज्यां एवुं कहे छे कि सूको प्रदेश होय। सूकी आबोहवा केवी होय? सूकी के अर्धसूकी होय, सूका पवनो वाता होय, एवी परिस्थितिमां रण प्रकारनी जमीन जोवा मळे छे। તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે। કેવી હોય છે? રેતાળ હોય છે, અને એની જે ફળદ્રુપતા છે તે ફળદ્રુપતા કેવી છે? ઓછી છે, એટલે કે ખેતી કરાય છે પરંતુ ઉત્પાદન કેવું મળે છે? ઓછું મળે છે, બધા જ પાકોની ખેતી કરી શકાતી નથી। આગળ કહે છે, આ રણ પ્રકારની જમીન એ ક્યાં જોવા મળે છે? તો કે રાજસ્થાનમાં જોવા મળે છે, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એવું કહે છે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ રણ પ્રકારની જમીન આવેલી છે, જ્યાં એવું કહે છે કે રણ પ્રકારની જમીન હોય અને સિંચાઈની સુવિધા હોય, તો સિંચાઈની સુવિધાથી ત્યાં બાજરી અને જુવારની ખેતી થઈ શકે છે। શું કહે છે કે સિંચાઈની સુવિધા હોય ત્યાં સિંચાઈની સુવિધાથી અહીં બાજરી અને જુવારની ખેતી કરવામાં આવે છે, પરંતુ જો સિંચાઈની સુવિધા નથી તો ખેતી થઈ શકતી નથી, પાક લઈ શકાતો નથી। આગળ છઠ્ઠો ભાગ છે, પ્રકાર છે પર્વતીય જમીન। પર્વતીય જમીન હિમાલયની ખીણ અને ઢોળાવવાળા ક્ષેત્રમાં જેની 2700 થી 3000 મીટરે આવેલી છે, ઊંચાઈ ઉપર આવેલી છે। પર્વતીય જમીન એટલે કેવી જમીન? જે પહાડી વિસ્તારોમાં પર્વતો ઉપર આવેલી છે। આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે હિમાલયની ખીણ પ્રદેશોમાં, ક્યાં? ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 થી 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ ઉપર આ પર્વતીય જમીન આવેલી છે। એનું સ્તર, જમીનનું સ્તર કેવું છે? ખૂબ જ પાતળું છે અને અપરિપક્વ છે, એટલે કે જે કંઈ પાક લેવામાં આવે છે પાકની વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ ધીમો થાય છે, અપરિપક્વ છે, પૂરતા પ્રમાણમાં એનો વિકાસ કે વૃદ્ધિ થતી નથી। આગળ કહે છે કે આ જે પર્વતીય જમીન છે એ ક્યાં આવેલી છે? તો કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કશ્મીરમાં આ પર્વતીય જમીન આવેલી છે। તે ઉપરાંત એવું કહે છે કે જ્યાં દેવદાર, પાઇન અને ચીડના વૃક્ષોની ખેતી થાય છે તેવા વિસ્તારોમાં પણ તેને પણ પહાડી જમીન તરીકે ઓળખવામાં આવે છે। શું કહે છે? દેવદાર, પાઇન અને ચીડના વૃક્ષોની જે વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે તે વિસ્તારને પહાડી જમીન તરીકે ઓળખવામાં આવે છે। આગળ સાતમો પ્રકાર જોઈશું, જંગલ પ્રકારની જમીન। આ જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં જેની ઊંચાઈ 3000 થી 3100 એટલે કે 3100ની ઊંચાઈ ઉપર સહ્યાદ્રી પૂર્વઘાટ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે। કેટલી ઊંચાઈ છે? 3000 થી 3100ની ઊંચાઈ પર। ક્યાં છે? તો કે સહ્યાદ્રી પૂર્વઘાટ મધ્ય હિમાચલના તરાઈ ક્ષેત્રમાં આ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે। વૃક્ષના ખરેલા પાંદડાથી, એવું કહે છે કે જંગલોની અંદર વૃક્ષનું પ્રમાણ વધારે હોય, આ વૃક્ષના જે પાંદડા છે એ પાંદડા શું થઈ જાય છે? ખરી જાય છે। એ ખરી ગયેલા પાંદડા એ ભૂસપાટી ઉપર એટલે કે જમીનની ઉપર પડે છે, જેનાથી આ ખરેલા પાંદડાથી જમીન કેવી હોય છે? ઢંકાયેલી હોય છે। આ પાંદડાનું વિઘટન થતા, એવું કહે છે કે પાંદડા સડવાથી એટલે કે એનું વિઘટન થતા
એનો સેન્દ્રિય પદાર્થ બને છે અને આ સેન્દ્રિય દ્રવ્યને કારણે જમીનની ઉપરનો જે પડ છે તે કાળા રંગનો હોય છે, પરંતુ આ જમીન જેમ તળિયે અંદર જાય છે તેમ ભૂરા કે લાલ રંગની થઈ જાય છે। આગળ કહે છે કે આ જંગલ પ્રકારની જમીનમાં કયા પાકોની ખેતી કરવામાં આવે છે, તો કે ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર જેવા પાકોની અહીં ખેતી થાય છે। આગળ આઠમો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન। આ દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં આવેલી છે કે જ્યાં વરસાદ વધુ પડે છે એવા ભેજવાળા વિસ્તારમાં આવેલી છે। એવું કહે છે કે આ દલદલ પ્રકારની જમીન છે તે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસા દરમિયાન વરસાદ પડવાને કારણે જમીન પાણીની અંદર ડૂબેલી રહે છે, પરંતુ ચોમાસું પૂરું થતાં પાણી ઓસરી જાય છે અને પાણી ઓસરી ગયા બાદ તેમાં શેની ખેતી થાય છે, ડાંગરની ખેતી કરવામાં આવે છે। શું કહે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડવાને કારણે જમીન પાણીની અંદર ડૂબેલી રહે છે, પરંતુ એવું કહે છે કે પાણી સુઠાઈ જાય છે, ઓસરી જાય છે, ત્યાર પછી અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે। આગળ એવું કહે છે કે આ જે જમીન છે દલદલ જમીન તેમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે અને ફોસ્ફેટ પોટાશનું પ્રમાણ ઓછું હોય છે, એની માત્રા ઓછું હોય છે। એટલે કે ખેતી તો થાય છે પરંતુ ઉત્પાદન કેવું થાય છે, ઓછું થાય છે, ફળદ્રુપતા કેવી હોય છે, ઓછી હોય છે। આ જમીન કયા રાજ્યોમાં જોવા મળે છે, તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગોમાં, આ ઉપરાંત ઉત્તર ભારતના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડ જિલ્લામાં આ દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે, આવેલી છે, જ્યાં વર્ષા ઋતુ દરમિયાન જમીન પાણીની અંદર ડૂબેલી રહે છે અને પાણી ઓસરી ગયા બાદ તેમાં ડાંગરની ખેતી થાય છે। હવે જોઈએ જમીનોના પ્રકાર આપણે શીખી ગયા, પરંતુ આ જમીનનું ધોવાણ કેટલાક પરિબળોને, કુદરતી પરિબળોને કારણે થાય છે, અને જો જમીનનું ધોવાણ થાય તો જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, પરિણામે અપરિપક્વ થઈ જાય, એટલે કે ઉત્પાદન થાય પરંતુ કેવું થાય છે, ઓછું થાય છે, એટલે જમીનનું ધોવાણ થવું જોઈએ નહીં। તો આ જમીનનું ધોવાણ શું છે જોઈએ, તો એની વ્યાખ્યા, જમીનના કણોનું, શું કહે છે કે જે જમીનના કણો છે તે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા, બરાબર, વંટોળ આવવું, વાવાઝોડું આવવું કે ભારેથી અતિ ભારે વરસાદ આવવાને કારણે એ જે જમીનના કણો છે તે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે, તો તેને શું કહેવાય છે, જમીન ધોવાણ કહે છે। જમીન ધોવાણ એટલે શું, તો કે જમીનના કણોનું જે જમીન માટી છે એનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય છે, તો તેને જમીન ધોવાણ કહે છે। આ જમીન ધોવાણ કુદરતી પરિબળોને કારણે થાય છે, એટલે કે વાવાઝોડું આવવું એ કુદરતી પરિબળ છે, ભારે અતિ ભારે વરસાદ આવવો તો એ કુદરતી પરિબળ છે, એ કુદરતી પરિબળને કારણે માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે, તો એને જમીન ધોવાણ કહે છે। જે કણો ભારે વરસાદથી કે પવનથી ખેંચાઈ જાય છે, શું કહે છે, ભારે વરસાદ, અતિ ભારે વરસાદ પડવો, ક્યાં, વાવાઝોડું, પવન ફૂંકાવો, જેના કારણે માટીના કણો એક સ્થળે છે ત્યાંથી એ બીજા સ્થળે શું થાય છે, સ્થળાંતરિત થાય છે, તો એને જમીન ધોવાણ કહે છે। જેની ફળદ્રુપતા, એવું કહે છે કે જો જમીન ધોવાણ થાય તો જમીનની ફળદ્રુપતા શું થઈ જાય છે, ઘટી જાય છે, એટલે એને જે સેન્દ્રિય પદાર્થો છે એ એક સ્થળેથી બીજા સ્થળે ધોવાઈને વહી જાય છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા કેવી થઈ જાય છે, અહીં ઘટી જાય છે। જો જમીનની ફળદ્રુપતા ઘટે તો એની ઉપર જે કંઈ પાક લેવામાં આવે, બરાબર,
એ પાકની વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ ધીમો થાય છે, પરિણામે જે ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન પણ અહીં ઓછું થાય છે, ઘટી જાય છે। તો આ જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો જોઈએ કે જમીન ધોવાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે। કઈ રીતે જમીન ધોવાણ અટકાવી શકાય? તો પહેલું કહે છે ચારણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી। જે પડતર જમીનો છે કે ખેતી લાયક જમીન છે જ્યાં પશુ પક્ષીઓ ચરે છે, પશુઓ, પાલતુ પશુઓ, જે ચારણ પ્રવૃત્તિ થાય છે તેને શું કરવી જોઈએ? અટકાવવી જોઈએ, નિયંત્રણમાં લેવી જોઈએ। આગળ કહે છે ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાવાળા ખેતરો બનાવી વાવેતર કરવું। જે ઢોળાવવાળી જમીન છે તેની ઉપરથી પાણી સીધું શું થઈ જાય છે? વહી જાય છે। ઢોળાવવાળી જમીન છે તો પાણી સીધું શું થઈ જશે? વહી જશે, જેના કારણે જમીનનું શું થશે? ધોવાણ થશે। તો એની જગ્યાએ એવું કહે છે કે સીડીદાર ખેતરો બનાવવામાં આવે, તો સીડીદાર પગથિયાવાળા ખેતરો બનાવવા જોઈએ અને ખેતી એવું કહે છે કે પાકનું વાવેતર કરવું જોઈએ, જેનાથી જમીન ધોવાણ શું થાય છે? અટકાવી શકાય છે। કારણ કે ઢોળાવવાળી જમીનમાં સીધું પાણી વહી જાય છે, જ્યારે એવું કહે છે કે પગથિયાવાળા ખેતરો બનાવવામાં આવે તો પાણીનો જે પ્રવાહ વહે છે તે કેવો જાય છે? ધીમેથી વહે છે, પરિણામે જમીનનું ઢોવાણ અહીં શું થાય છે? અટકે છે। ત્યાર પછી કહે છે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું। જે જમીન ખેતી લાયક નથી કે જ્યાં ખેતી થઈ શકતી નથી, માત્ર પડતર છે, જે કોઈ ઉપયોગમાં લઈ શકાતી નથી કે ઉપયોગમાં આવતી નથી, તો એવી જગ્યામાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ। આ વૃક્ષોના જે મૂળ છે એ જમીનના કણોને જકડી રાખે છે, પકડી રાખે છે, જેના કારણે જમીનના કણોનું એવું કહે છે કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થતું નથી, એટલે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ। ત્યાર પછી કહે છે પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી। જે ઢોળાવવાળા એવું કહે છે કે પાણી સીધું વહી જાય છે, એવા ઢોળાવવાળા ખેતરોની અંદર પાણીનો વહેણ ધીમો પાડવા માટે ખેતરોની અંદર ઊંડી શું કરવાની છે? ખેડ કરવાની છે। આ જોયું આપણે જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો। 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો। આગળનો ટોપિક જોઈશું ભૂમિ સંરક્ષણ। આ જે જમીન ધોવાણ થાય છે તો એ જમીન ધોવાણ, એનું જમીનનું સંરક્ષણ, એનું રક્ષણ, એનું જતન કઈ રીતે કરવું? તો જોઈએ ભૂમિ સંરક્ષણ એટલે શું। તો કે જમીનનું ધોવાણ અટકાવવું, એનો ઉદ્દેશ્ય શું છે? તો કે જમીન ધોવાણ અટકાવી તેની ગુણવત્તા, એની ફળદ્રુપતાને જાળવી રાખવી, તે ભૂમિ સંરક્ષણ। ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે જમીનનું ધોવાણ અટકાવી એની જે ગુણવત્તા છે, એની જે ફળદ્રુપતા છે તેને જાળવી રાખવી। આગળ જોઈએ જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને મૂળ જગ્યાએ જાળવી રાખવાનો છે। શું કહે છે? કે જમીન સંરક્ષણ, જમીનનું જે રક્ષણ છે એનો સીધો સંબંધ કોની સાથે છે? તો કે માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવા જોઈએ નહીં, પરંતુ એની મૂળ જગ્યાએ એને જાળવી રાખવાનું છે। જો એની મૂળ જગ્યા પકડી રાખશે, જાળવી રાખશે, તો એ કણો એક સ્થળેથી બીજા સ્થળે જશે નહીં, પરિણામે જમીન ધોવાણ થશે નહીં। આગળ કહે છે ભૂમિ સંરક્ષણ ન થતા પૂરની શક્યતા વધતા જાનમાલની સલામતીને જોખમ ઊભો થાય છે। જો ભૂમિનું સંરક્ષણ ન કરવામાં આવે, જમીનનું ધોવાણ થતું ન અટકાવવામાં આવે, તો નદીઓ ભારેથી અતિ ભારે વરસાદ આવવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે, અને પૂર આવવાને કારણે નદીની આજુબાજુના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાઈ રહે છે, એ લોકોના જાનને જોખમ ઊભું થાય છે, આ ઉપરાંત ઘણી બધી સંપત્તિને શું થાય છે? નુકસાન થાય છે। આગળ જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયો। શું કહે છે કે ભૂમિનું સંરક્ષણ કરવા માટે શું કરવું જોઈએ, શું ઉપાયો છે? તો એવું કહે છે જંગલોનું પ્રમાણ વધતા તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે। જો જંગલોનું પ્રમાણ વધારવામાં આવે, જો વૃક્ષોનું પ્રમાણ વધે, તો વૃક્ષોનું પ્રમાણ વધતા જંગલોનું પ્રમાણ વધતા જે જમીનના
કણો છે, જે મૂળ જમીનના કણો છે તે કણોને આ વૃક્ષના જે મૂળ છે એ જકડી રાખે છે, એટલે જમીનનું ધોવાણ થતું અટકે છે. આગળ કહે છે, નદીના કોતરો કે ઢોળાવવાળા ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. નદી કિનારે ક્યાં જે ઢોળાવવાળો વિસ્તાર છે, જ્યાં પાણી ઝડપથી વહી જાય છે, એવી જગ્યાએ શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, કે જેનાથી નદીઓમાં પૂર આવતું અટકાવી શકાય છે. આગળ કહે છે, રણ વિસ્તારમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષારોપણની હરમાળા ઉગાડવી જોઈએ. તે રણને આગળ વધતું અટકાવે છે. જે રણ વિસ્તાર છે, રણવાળો ભાગ છે, ત્યાં સૂકા પવનો વાય છે. આ પવનોને રોકવા માટે ત્યાં વૃક્ષોની હારમાળા, એક જ હારમાળાની અંદર ઘણા બધા વૃક્ષો વાવવા જોઈએ એકી સાથે, જેનાથી જે પવન ફૂંકાય છે એને એ રોકે છે અને રણ જે આગળ વધે છે એને આગળ વધતું અટકાવે છે. આગળ કહે છે, નદીના પૂરને અન્ય નદીમાં વાળી. જે નદીની અંદર પાણીનો પ્રવાહ વધારે છે, પૂર આવવાની શક્યતા છે કે પૂર આવે છે, તો એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે નદીનું જે પાણી છે એ અન્ય બીજી નદીમાં, જે સૂકી નદી છે એ સૂકી નદીમાં એનું પાણી એને વાળી શકાય અને નદીમાં પૂર આવતો અટકાવી શકાય. જો પૂર આવતું અટકે તો લોકોની ઉપર જે જોખમ હોય છે, જાનમાલને નુકસાન થાય છે, તેને પણ અટકાવી શકાય છે. આગળ જોઈએ, ચરણ પ્રવૃત્તિ અટકાવી જમીનનું સ્તર ઢીલું પડતું અટકાવવું. જમીનની ઉપર જે ચરણ પ્રવૃત્તિ થાય છે, જે પાલતુ પશુઓને ચારવામાં આવે છે, જેની ઉપર ઉગેલી વનસ્પતિ બરાબર એને નુકસાન થાય છે, પરિણામે જમીનના કણો ઢીલા પડે છે, એનું જે સ્તર છે તે ઢીલું પડે છે. વરસાદ આવવાને કારણે કે પવન ફૂંકાવાને કારણે આ ઢીલું પડી ગયેલું સ્તર, એના કારણે એના કણો એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે, સ્થળાંતરિત થાય છે, જેના કારણે જમીનનું ઢોવાણ થાય છે. તો અહીં ચારણ પ્રવૃત્તિને શું કરવી જોઈએ, અટકાવવી જોઈએ, જેનાથી ભૂમિ સંરક્ષણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ કુદરતી સંસાધન 8મો પાઠ અહીં પૂરો થાય છે. હવે પછીના નવા પ્રકરણમાં નવા વિડીયો સાથે મળીશું.